ઓમ નારાયણ હું અરુણાબેન પી ગોસ્વામી સુરત થી તમારું સ્વાગત કરું છું ઓરુસ કિચનમાં તો આજે આપણે બનાવશું અળસીની ચટણી તો આ એક મહારાષ્ટ્રીયન રેસીપી છે અને અળસીને મરાઠીમાં જાવસ કહેકશા એટલે મને બહુ ગમી એટલે મેં કીધું આપણે બનાવીએ એમ તો અળસી હેલ્થ માટે બહુ સારી હોય આપણે ડાયાબિટીસવાળાને કે કોઈ પણ ને બહુ એમ હેલ્થમાં હારી અળસી તો એનો મુખવાસ તો આપણે બનાવતા જ હોય તો આજે ચટણી બનાવશું તો એના હારું આપણે આ અડધો કપ અળસી લીધી છે જે આ રીતની આવે આપણે આનો મુખવાસ એ આપણે બનાવેલો જ છે અને બે ચમચી જેટલું લાલ મરચું લીધું છે આપણે અને લસણ થોડીક કળિયું અને અડધી ચમચી જેટલું જીરું અને આ આપણે મીઠું સ્વાદ પ્રમાણે તો આટલી જ વસ્તુ હે તો પહેલાં આપણે આ અળસીને શેકી લેવું તો આ એક કઢાઈ લીધી છે ગેસ ચાલુ કરશું અને આમાં આપણે અળસી રાખી દેવું તો આને આપણે શેકવાની છે એકદમ સરસ થોડીક વાર ફૂલ ગેસ રાખીને પછી ધીમા ગેસે શેકશું કઢાઈ ગરમ થઈ જાય એટલે એકદમ આ ફૂટવા માંડે સુધી આને ફીસવાની છે આપણે અને આપણે અરુસ કિચનના એંસી ટકા વ્યુવર્સ એવા છે જેને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો આને આપણે હવે શીખી લે તો આપણે એક રીત આ રીતે એકદમ ફૂટી જવી જોઈએ તો જ આ અળસીનો સ્વાદ સારો આવે એમ તો મુખવાસ કરો કે કોઈ પણ વસ્તુ એમ તો આ રીતે ફૂટવા માંડે આ છે ને શેર ચીકણી હોય તો તમે ખાવ ને એટલે છેલ્લે મોઢામાં તમને ચિકાસ લાગે એમ જો આ રીતે એકદમ નહીં ફૂટે ને તો તો એકદમ આ રીતે ફૂટી જવી જોઈએ બધી તડ અવા જવા માંડે તો ગેસ આપણે બંધ કરી દે હું આને આપણે કાઢી લઈશું અને ઠંડી થવા દે આમાં ભેગું જીરું નાખી દેવું એટલે જીરું ગરમ થઈ જશે આના ભેગું તો પીસવામાં ઈજી રહે તો થોડીક વાર આને ઠંડુ થવા દેહું તો આપણે ઠંડુ થઈ ગયું છે આ રીતે એકદમ સરસ તો આને આપણે પીસી લેસું તો આ મિક્સર જારમાં આપણે લસણ નાખી અને આ દેવું ને આમાં આપણે મીઠું થોડુંક નાખી દેવું અને આ લાલ મરચું આ બધું આપણે પીસી લેવું આમાં તો આને આપણે પીસી લીધીશ આ રીતે એકદમ આપણે હવે કાઢી લેવું આને તમે છ હાથ માટે સ્ટોર કરીને રાખી શકો એટ ડબ્બામાં ભરી અને ફ્રિજમાં રાખી દેવાની તો તમે ખાઈ શકો ગમે નહીં અરે એમ જે રીતે આપણે સૂકી નારિયેળની ચટણી બનાવીએ ને જે વડાપાવાયરે ખાવાની આપણે બનાવતા હોય છે એની જેમ તમે આને રાખી શકો તો તૈયાર છે આપણી અળસીની ચટણી તો જો તમને આ મારી રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકન દબાવવાનું ના ભૂલતા કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લઈ ગયા અળસીની ચટણી મહારાષ્ટ્રીયન